ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજનો આપણો વિષય ગણિત ગમ્મત. ધોરણ 5માં આપણે ગણિત વિષય શીખવાના છીએ. છેલ્લે આપણે ચેપ્ટર 2 આકાર અને ખૂણામાં જોયેલું હતું, જે ચેપ્ટર પૂરું કર્યું ને આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. નવું ચેપ્ટર છે, જે છે કેટલા? ચોરસ. તો ચેપ્ટર નવું શરૂ કરવા જઈ રહ્યા છે તો તેની વિશે આપણે પહેલાં થોડીક પ્રાથમિક માહિતી મેળવી લઈએ. આ ચેપ્ટરમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે વિદ્યાર્થી મિત્રો શીખવાનું છે કે પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય તેની વિશે આપણે શીખવાનું છે. તો સૌથી પહેલાં આપણે પરિમિતિ વિશે જાણી લઈએ કે પરિમિતિ કોને કહેવાય. તો કોઈ પણ આકારોની, મતલબ કે આકૃતિની હદની લંબાઈને આપણે પરિમિતિ કહીશું. કોને કહીશું? તો કે કોઈ પણ આકારોની હદની લંબાઈને આપણે પરિમિતિ કહીશું. એટલે કે બહારની કિનારીવાળા ભાગને આપણે પરિમિતિ કહીશું. તો આપણે અહીંયા આકૃતિ દોરેલી છે ને, તેના દ્વારા સમજીએ એટલે આપણને વધારે સમજ પડશે કે પરિમિતિ કોને કહેવાય. તો આ લંબચોરસ દોરેલું છે, તો લંબચોરસમાં જે બહારનો જે કિનારીવાળો ભાગ છે તેને આપણે પરિમિતિ કહીશું. ત્યાર પછી ક્ષેત્રફળ કોને કહેવાય? તો કોઈ પણ આકારોના, એટલે કે આકૃતિના અંદરના ભાગને આપણે ક્ષેત્રફળ કહીશું. કોને કહીશું? તો કે અંદરના ભાગને. પરિમિતિ, તો કે બહારના કિનારીવાળા ભાગને. અને ક્ષેત્રફળ, કે જે આપણે અહીંયા આકૃતિની અંદર આપણે જે ડિઝાઇન કરેલી છે તે ભાગને આપણે ક્ષેત્રફળ કહીશું. અને પરિમિતિ શોધવા માટેનું આપણે સૂત્ર લખેલું છે અહીંયા, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં એલ વત્તા બી. એલ છે કે જેને આપણે લંબાઈ લીધેલી છે અહીંયા, અને બી છે તેને પહોળાઈ. તેને દર્શાવવા માટે આપણે અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. લંબાઈને એલ વડે દર્શાવશું અને પહોળાઈને બી વડે દર્શાવીશું. આ જોયું આપણે પરિમિતિનું સૂત્ર. ત્યાર પછી ક્ષેત્રફળનું સૂત્ર, લંબાઈ અને પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈને ગુણાકાર કરતાં આપણને શું મળશે? ક્ષેત્રફળ. તો તમને સમજ પડી ગઈ હશે કે પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય. તો કે પરિમિતિ એટલે કિનારીવાળા ભાગને કહીશું, અને ક્ષેત્રફળ કોને કહીશું? તો કે કિનારીની અંદરનો ભાગ છે, આકૃતિનો તે ભાગ છે તેને આપણે ક્ષેત્રફળ કરીશું, કે જે આપણે અંદર ડિઝાઇન કરેલી છે તે ભાગ છે. અને લંબાઈને એલ વડે દર્શાવવામાં આવે છે અને પહોળાઈને બી વડે દર્શાવવામાં આવે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે તો જાણી લીધું, હવે આપણે આગળ અભ્યાસ કરીશું, સ્વાધ્યાય કરીશું. પહેલું, નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો અને લખો. દરેક ચોરસ છે તે 1 સેન્ટીમીટર × 1 સેન્ટીમીટરનું આપેલું છે. લંબાઈ અને પહોળાઈ કેટલી આપેલી છે? 1 સેન્ટીમીટરની. તો પહેલી આકૃતિમાં જોઈએ છે પરિમિતિ શોધવાની છે. તો લંબાઈ કેટલી આપેલી છે? 5. અને પહોળાઈ કેટલી છે? કેટલી આપેલી છે? લંબાઈ 5 આપેલી છે અને પહોળાઈ છે તે 2 આપેલી છે. સૂત્ર મુજબ આપણે 2 કૌંસમાં 5 વત્તા 2, 5 ને 2 કેટલા થશે? 7. તો 7 × 2 = 14, એટલે ટોટલ પરિમિતિ કેટલી આવી? 14 સેન્ટીમીટર. ચોરસની નહીં પરંતુ લંબચોરસની પરિમિતિ અહીંયા શોધવાની છે, બહારની કિનારીવાળા પ્રદેશની. ત્યાર પછી બીજું, અહીંયા લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે? બંને 5 5 છે ને, બંને સેમ છે, એટલે 2 કૌંસમાં 5 વત્તા 5 બરાબર 2 × 5 ને 5 કેટલા થશે? 10. એટલે 2 × 10 = 20, એટલે અહીંયા જવાબ આવશે 20 ચોરસ સેમી. ત્યાર પછી ત્રીજું, અહીંયા પણ સેમ આપેલું છે, સરખું આપેલું છે. પહોળાઈ પણ સરખી છે અને લંબાઈ પણ સરખી છે. સૂત્ર અનુસાર આપણે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ છે 3 અને પહોળાઈ આપેલી છે 3. 3 ને 3 કેટલા થશે? 6. એટલે 2 × 6 = 12, એટલે જવાબ આવશે 12 ચોરસ સેમી. ત્યાર પછી ચોથું, અહીંયા પણ સેમ આપેલું છે, લંબાઈ કેટલી છે? 2 અને પહોળાઈ છે 2, એટલે 2 કૌંસમાં 2 વત્તા 2 એટલે 4 થશે, 2 × 8 એટલે 8 ચોરસ સેમી. પરિમિતિ કેટલી મળી? 8 ચોરસ સેમી. ત્યાર પછી પાંચમું, પાંચમામાં પણ 4 સેન્ટીમીટરની પહોળાઈ છે અને 4 સેન્ટીમીટરની પહોળાઈ છે, એટલે અહીંયા પણ તે આધારે જ આપણે કરીશું. 2 કૌંસમાં 4 વત્તા 4 એટલે 8 થશે, એટલે 2 × 8 કેટલા થયા? 2 8
16, એટલે અહીંયા જવાબ આવશે 16 ચોરસ સેમી. ત્યાર પછી પ્રશ્ન 2, 16 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા બીજા માપના બે લંબ ચોરસ દોરો. અહીંયા આપણે ઉદાહરણમાં એક આપેલું છે, કેટલા સેન્ટીમીટરનું આપેલું છે, 18 સેન્ટીમીટરનું આપેલું છે ને એક ઉદાહરણ. 18 સેન્ટીમીટરનું આપણે દોરવાનું છે અને અહીંયા આપણે 14 કેટલા છે ચોરસ, ચોરસ અહીંયા આપણે આકૃતિમાં આપેલું હતું કે બધા ચોરસના માપ 1 સેન્ટીમીટરના છે, એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે અહીંયા 14 ખાના છે ને, 7/2 સેન્ટીમીટરના છે, પરંતુ અહીંયા આપણે કેટલા 18 સેન્ટીમીટરના દોરવાના છે. 18 સેન્ટીમીટરનું માપ લઈ લંબાઈ અને પહોળાઈ આધારે દોરવાના છે, તો અહીંયા આપણે આડા ટોટલ 6 ખાનાનો સમાવેશ કરશું અને ઊભા 3, એટલે ટોટલ આપણે 18 સેન્ટીમીટરનું લંબચોરસ મળી જશે. અને બીજું ચોરસ છે તે પણ એ રીતના મળી જશે 18 સેન્ટીમીટરનું. આડા કેટલા લેવાના છે, 4 લેવાના છે અને ઊભા છે તે 5 લેવાના છે, એટલે આપણને 18 સેન્ટીમીટરનું મળી જશે. ત્યાર પછી આગળ પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ ક્ષેત્રફળને અલગ અલગ રીતે દર્શાવો. ઉદાહરણ મુજબ આપણે કરવાનું છે. અહીંયા 12 ચોરસ સેન્ટીમીટરનું કરેલું છે, તો આપણે 12 ચોરસ સેન્ટીમીટર મેળવવા માટે કઈ રીતના ચોરસ કે લંબચોરસ દોરશું, તો અહીંયા આપેલું છે કે 4 પહોળાઈ લેશું અને 3 લંબાઈ લેશું, એટલે આપણે ટોટલ 12 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો શું મળશે, લંબચોરસ ચોરસ મળી જશે. અને અહીંયા પણ 12 સેન્ટીમીટરનો મળી જશે, ટોટલ 6 પહોળાઈ છે અને 2 લંબાઈ છે, એટલે આપણે 6 × 2 = 12 અને 4 × 3 = 12, એટલે 12 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતી આપણે આકૃતિ મળી જશે. તે જ રીતના આપણે અહીંયા આપેલું છે કે 18 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતું આપણે આકૃતિ દોરવાની છે, તો અહીંયા પણ આપણે 6 ચોરસ આડા લઈશું અને 3 ચોરસ ઊભા લઈશું, તે રીતની આપણે આકૃતિ કરશું, એટલે આપણે 18 ચોરસ સેન્ટીમીટરની ક્ષેત્રફળ ધરાવતી આકૃતિ મળી જશે. 6 × 3 = 18 એટલે મળી જશે. અને તે જ રીતની 9 × 2 = 18, 9 ખાના આપણે આડા લઈશું અને 2 ખાના ઊભા લઈશું, તે રીતના આપણને મળી જશે. ત્યાર પછી 20 ચોરસ સેન્ટીમીટરનું, તો 20 ચોરસ સેન્ટીમીટરમાં આપણે 5 ખાના આડા લઈશું અને 4 ઊભા લઈશું, એટલે 5 × 4 = 20 ગુણાકાર કરતા આપણે મળી જાય છે ને 20 ચોરસ સેન્ટીમીટરનું ક્ષેત્રફળ ધરાવતી આકૃતિ, એટલે પહેલી આકૃતિ તે અને બીજીમાં 10 ખાના આડા લઈશું અને 2 ખાના ઊભા લઈશું, એટલે આપણને 20 ચોરસ સેન્ટીમીટરનું ક્ષેત્રફળ ધરાવતી આકૃતિ મળી જશે. ત્યાર પછી 24 સેન્ટીમીટરની, તો 24 સેન્ટીમીટરમાં 6 × 4 = 24, તો 6 ખાના આડા લઈશું અને 4 ખાના ઊભા લઈશું, એટલે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરતાં આપણે 24 સેન્ટીમીટર ધરાવતી આકૃતિ મળી જશે. ત્યાર પછી 16 ચોરસ સેન્ટીમીટર, ચોકે 16, 4 પહોળાઈ અને 4 લંબાઈવાળું આકૃતિ લઈશું, એટલે આપણને 16 ચોરસ સેન્ટીમીટર ધરાવતી આકૃતિ મળી જશે, એટલે 4 ખાના આડા લઈશું અને 4 ઊભા લઈશું, એટલે આપણને મળી જશે. તે જ રીતના 8 × 2 = 8, 8 × 2 = 16, 8 ખાના આડા લઈશું અને 2 ખાના ઊભા લઈશું, એટલે 16 ચોરસ સેન્ટીમીટર ધરાવતી આપણને આકૃતિ મળી જશે. ત્યાર પછી નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો કે ક્ષેત્રફળ આકૃતિનું કેટલું છે તે લખવાનું છે. આપણે આગળ થિયરીમાં જોયેલું હતું તે અનુસાર ક્ષેત્રફળ કોને કહેવાશે, તો કે આકૃતિના અંદરના ભાગને આપણે ક્ષેત્રફળ કહીશું અને પરિમિતિ બહારની સાઈડને, તો અહીંયા આપણે શું શોધવાનું છે, ક્ષેત્રફળ, એટલે આપણે આકૃતિનો અંદરનો ભાગ જોઈશું. અને દરેક ચોરસની લંબાઈ અને પહોળાઈ કેટલી આપેલી છે, 1 સેન્ટીમીટર આપેલી છે, તો પહેલી આકૃતિમાં આપણે જોઈશું ક્ષેત્રફળ 1, 2, 3, 4, 5 અને 6, 6 ચોરસ છે અને ત્યાર પછીના 1, 2, 3 અને 4 ચારેયને અડધું ક્ષેત્રફળ, એટલે આ 6 થયા, 6 + આ અડધા અને આ અડધા 1 અને આ બંનેના અડધા થતા 2, એટલે 6 + 2, એટલે ટોટલ કેટલું ક્ષેત્રફળ થયું અહીંયા, 8 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી બીજી આકૃતિમાં ત્રિકોણમાં આપણે જોઈશું કે કેટલું ક્ષેત્રફળ મળે છે, તો કે આ અડધું એક, ત્યાર પછીનું અડધું છે અને આ અડધું છે, એટલે બંનેના અડધા અડધા કરતાં કેટલા થશે, આ બંને અડધા કરતાં 1 અને આ બંનેનું, એટલે 1 × 1 = 2, 3, 4, 5, 6, 7 અને 8, એટલે 6 આખા ચોરસ છે,
અને ચાર છે તે અડધા છે, અને અડધાના થતા બે એટલે છ વત્તા બે એટલે આઠ ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી ત્રીજી આકૃતિમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર એટલે અહીંનું ક્ષેત્રફળ કેટલું આવશે? અગિયાર ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી ચોથી આકૃતિમાં સામ સામે અડધા અડધા આપેલા છે તો તે બેનું થઈને એક લખશું, બે તે બંનેનું થઈને એક આવશે અડધું અડધું એટલે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે છ ચોરસ આખા ગણીશું અને બે ચોરસ છે તે અડધા ગણીશું, પણ અડધાના અડધાના અડધા થતા એક થશે એટલે અહીંયા કેટલું થશે? સાત ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછીની વિદ્યાર્થી મિત્રો પાંચમું અને છઠ્ઠું તે તમારે જાતે કરવાનું છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન કે નીચે આપેલી ટિકિટોનું ક્ષેત્રફળ શોધો અને લખો. ટિકિટોનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે કે જે આપણે આગળના સવાલમાં જે રીતના કરેલું હતું તે જ રીતનું આપણે કરવાનું છે. લંબાઈ અને પહોળાઈ જોવાની છે. તો પહેલી ટિકિટમાં આપણે જોવાનું છે કે પહેલામાં કેટલી લંબાઈ આપેલી છે? એક બે ત્રણ ચાર પાંચ ને છ, છ આપેલી છે એટલે લંબાઈ છ આવશે અને પહોળાઈ કેટલી આવશે? તો કે એક બે ને ત્રણ એટલે છ ગુણ્યા ત્રણ એટલે અઢાર ચોરસ સેન્ટીમીટર. દરેક ચોરસનું માપ એક એક સેન્ટીમીટર છે. બીજી ટિકિટમાં એલ લંબાઈ કેટલી છે? બે, એક ને બે એટલે લંબાઈ આવશે બે અને પહોળાઈ આપેલી છે એક બે ત્રણ ને ચાર. દરેક ચોરસનું માપ એક એક સેન્ટીમીટર છે એટલે બે ચોક આઠ એટલે આઠ ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી ત્રીજી ટિકિટ, ત્રીજી ટિકિટની લંબાઈ કેટલી આપેલી છે? તો કે ત્રણ, એક બે ને ત્રણ, ત્રણ ખાના છે એટલે એલ લંબાઈ આવશે ત્રણ અને પહોળાઈ આવશે બે, બે ખાનાની પહોળાઈ છે એટલે ત્રણ દુ છ, જવાબ આવશે છ ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી ચોથી ટિકિટમાં લંબાઈ કેટલી છે? ચાર, એક બે ત્રણ ને ચાર એટલે લંબાઈ આવશે ચાર અને પહોળાઈ છે ત્રણ ખાનાની એટલે ચાર તેરી બાર એટલે અહીંયા જવાબ આવશે બાર ચોરસ સેન્ટીમીટર. પાંચમી ટિકિટની લંબાઈ અને પહોળાઈ બંને સેમ સેમ છે, બે ગુણ્યા બે એટલે એની આવશે ચાર ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી છઠ્ઠાની લંબાઈ છે એક બે ને ત્રણ ખાનાની અને પહોળાઈ છે ચાર ખાનાની, એક બે ત્રણ ને ચાર એટલે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરતા જવાબ મળશે બાર ચોરસ સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો તમને લંબાઈ અને પહોળાઈનું આપણે જોયું આ પાંચમા સવાલમાં અને તમને પરિમિતિ અને ક્ષેત્રફળ વિશેની જાણ પણ મળી ગઈ હશે. તો ત્યાર પછીનું હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.